ઓકે, તો ધોરણ 5ના વિદ્યાર્થીઓ કેમ છો બધા? મજામાં? ચાલો વિદ્યાર્થીઓ, છેલ્લે આપણે કંઈક દાખલા નંબર 9 જોયા હતા. ચાલો, મારા ખ્યાલથી તમને બાકી હશે દાખલા નંબર 9, ત્યાંથી આપણે શરૂઆત કરીએ. તો 214 × 116. ચાલો વિદ્યાર્થીઓ, આપણે જેવી રીતના દાખલા જોયા હતા 7 અને 8, એવી રીતના દાખલા નંબર 9 છે. તો સૌથી પહેલાંમાં શું કરશું આપણે વિદ્યાર્થીઓ, કે આપણને ખબર છે ભાઈ ગુણાકાર તો આપણને આવડે જ છે, બરાબર? પણ આપણને જે ઉદાહરણમાં રીત આપેલી છે ને એ પ્રમાણે કરવાનું છે. તો આમાં જો 365 × 165, તો એમાં જો કોના ભાગ પડ્યા? 365ના ભાગ પડ્યા, બરાબર? 365ના ભાગ પાડો કે 165ના ભાગ પાડો, બંને રીતના દાખલું થઈ શકે. તો આમાં આપણે કોના ભાગ પાડશું? 116ના. ચાલ, તો 116 છે વિદ્યાર્થીઓ, એના હું 3 ભાગ પાડીશ. શા માટે? કેમ કે જો 3 સંખ્યા છે એટલે કે 100ના સ્થાનમાં છે, બરાબર? એટલા માટે. તો 100 + 10 + 6, હવે જો તમે આ 3 અને 3નો સરવાળો કરશો ને તો જવાબ શું આવે? 116. રેડી? તો હવે શું કરવાનું વિદ્યાર્થીઓ? હવે કંઈ નહીં, હવે જે આ 214 વધ્યા એનો ગુણાકાર વારા ફરતી આની સાથે કરવાનું. સૌથી પહેલાં જો આમાં 214 છે એનો ગુણાકાર 6 સાથે કર્યો, બરાબર? આ કામુસમાં કરું છું, 214 × 6. ઓકે, ચાલો તો જોઈએ જવાબ કેટલો આવે. 6 × 4 = 24 નો ચોગડો, વધી પડી 2. 6 × 1 = 6, 6 × 2 = 8, બરાબર? ચાલો, 6 × 2 = 12. ઓકે, ચાલો તો જવાબ શું આવ્યો? 1284. તો અહીંયા લખી નાખ્યા બાજુમાં. ઓકે, ડન. ચાલો પછી આપણે આગળ વધી 214નો ગુણાકાર 10 સાથે કરી, 214 × 10 એટલે કે 2140. રેડી? ચાલો પછી હવે સેટ કેટલા આવી દીધા? 100. તો 214 × 100 કરી તો કેટલા આવે? 21400. તો જો લાઇનમાં આપણે મૂકશું, બરાબર, જ્યાં ખાનું ખાલી રહે ને અહીંયા 0 મૂકી દઈ. હવે જો આમાં સ્વાધ્યાય મેં ભલે આ રીતે આપ્યું, પણ આપણે તમને ધારો ને તો 214 × 100 છે એ પહેલાં કરી નાખો એટલે કે આ ઉપર આવી જાય. પછી 214 × 10 લ્યો, પછી 214 × 6 લ્યો અને કરો 3 અને 3નો સરવાળો. રેડી? ઓકે, ચાલો તો જવાબ શું આવશે? 24824. હવે આ તો થઈ ગુણાકારની રીત, પણ બીજી એક રીત કે જે સામાન્ય રીતે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ એ તમને હું શીખવાડું, બરાબર? કે 214 × 116 આપેલા હોય ત્યારે સ્પીડમાં દાખલો કેવી રીતના કરવો? જેવી રીતના આપણે બે રકમના દાખલા કરતાં શીખી ગયા છીએ ગુણાકારમાં, કે નિયમના 1 0 મૂકીને ગુણાકાર કરવાનો આવે, તો 214 × 116 એ કેવી રીતના કરી? ચાલો એ તમને સમજાવું. ધ્યાનથી સમજજો, આ બીજી રીત છે, બરાબર? જે સ્વાધ્યાય પોથીમાં તો નથી લખવાની પણ તમારે સમજવાની છે, બરાબર? તમને કોઈ આવો ગુણાકાર આપે ત્યારે સ્વાધ્યાય પોથીમાં જે રીત આપેલી છે એ રીતના કરવા જશો તો થોડોક ટાઈમ લાગશે. તમારે સ્પીડમાં દાખલો કરવો હોય ને તો આવી રીતના કરી શકાય. જુઓ, 214 × 116. રેડી? ચાલો તો સૌથી પહેલાં જો અહીંયા 3 સંખ્યા આપેલી છે ને, બરાબર, 1, 2 અને 3, તો અહીંયા તમારા નિયમના પહેલાં 2 0 મૂકવા પડે. સમજે છે મારી વાત હું શું કહું છું? જેમ કે આપણે આવી રીતનો દાખલો આપેલો હોય 32 × 12, તો દાખલાની શરૂઆત કરતાં પહેલાં આપણે 1 0 મૂકી છે ને, બરાબર? કેમ કે અહીંયા 2 સંખ્યા હોય એટલે 1 0 મૂકવો પડે, પણ અહીંયા 3 સંખ્યા છે ને એટલે 2 0 મૂકવો પડે. ઓકે, ચાલો પછી હવે આપણે લઈએ 1 નો ગુણાકાર 4 સાથે કરી, 1 4 4. 1નો ગુણાકાર 1 સાથે કરી, 1 1 1. 1નો ગુણાકાર 2 સાથે કરી, 1 2 2. ચાલો હવે આ સ્ટેપ તો પતી ગયું, હવે નીચે બીજું સ્ટેપ એટલે કે પ્લસ. હવે જોજો વિદ્યાર્થીઓ, અહીંયા 2 0 મૂકાતા આવે, હવે 1 0 મૂકવાનું. ખાસ યાદ રાખજો, હવે આની વાળી વચમાં, આની વાળી પૂરી થઈ ગઈ તો હવે આની વાળી આવે. 1નો ઘડિયો 4 સુધી, 1 ચોક 4. 1નો ઘડિયો 1 સુધી, 1 1 1. 1નો ઘડિયો 2 સુધી, 1 2 2. ચાલ, રેડી? હજી 6 બાકી છે. ચાલો અહીંયા પાછા સરવાળો કરી, હવે અહીંયા 0 નહીં મૂકવાનું, ડાયરેક્ટ ગુણાકાર જ કરી. 6 4 24, 24નો ચોગડો, વધી પડી 2, બરાબર? 6 1 6 6માં 2 ઉમેરો એટલે કેટલા મળે? 8. રેડી? પછી 6નો ગુણાકાર 2 સાથે કરી, 6 2 12. ચાલો હવે આપણે શું કરીએ વિદ્યાર્થીઓ, કે જ્યાં જ્યાં ખાલી બોક્સ છે ત્યાં પેલા 0 મૂકી દઈએ જેથી કરીને સરવાળામાં આપણને કોઈ મુશ્કેલી ન પડે.
ચાલો, ચારના ચાર, ચારને આઠ બાર, બારનો બગડો બધી પેઢી એક, ચારને એક પાંચ, પાંચને એક છ, છને બે આઠ, એકને બે ત્રણ, ત્રણને એક ચાર, બેના બે. ચાલો તો જવાબ શું આવ્યો? એકમ, દશક, સો, હજાર, દસ હજાર. એટલે અહીંયા પરિણામ આવે 24,824. ચાલો જરાક જોઈએ જવાબ સાચો છે આપણો. રેડી? આવી ગયું 24,824, બરાબર છે. ચાલો તો આપણે બે રીત શીખી ગયા, ભાગાકારમાં નહીં પણ ગુણાકારમાં. રેડી? એવી રીતના 739 × 120 એમાં પણ એવી રીતના જ થશે. ઠીક છે. ચાલો પછી 502 × 102, તો એમાં જેવો ભાગ કેવા પડ્યા? 100 + 0 + 2, એટલે એક પદ તો હે ને જો 000 જ આવી ગયું. સમજે છે મારી વાત? બરાબર ને? ચાલો રેડી. પછી 12મો દાખલો, એમાં 121ના ભાગ પડ્યા 100 + 20 + 1. રેડી? ચાલો હવે દાખલા નંબર 2 જોઈએ કે 1 લિટર પેટ્રોલની કિંમત 78 રૂપિયા છે. જો એક કારમાં 12 લિટર પેટ્રોલ પુરાવવું હોય તો કાર ચાલકે કેટલા રૂપિયા પેટ્રોલ પંપ પર ચૂકવ્યા હશે? રેડી? આ દાખલો સિમ્પલ છે કે 1 લિટર પેટ્રોલ હોય એના તમારે કેટલા રૂપિયા દેવાના? 78 રૂપિયા. બરાબર? હવે 12 લિટર પેટ્રોલ પુરાવવું છે તો કેટલા રૂપિયા આપવો પડે એ પ્રશ્ન થયો. તો સિમ્પલ છે, 78 × 12 કરી નાખો. ચાલો હવે એ ગુણાકાર આપણે જો આ જે રીત શીખી ગયા ને, આ બધી રીત એ રીતની મદદથી જ ગુણાકાર કરવાનો છે. ચાલો તો 12ના ભાગ પાડી પહેલાં આપણે 10 + 2. રેડી? ચાલો 78નો ગુણાકાર 10 સાથે કરો પહેલાં તો 780 આવે, અને 78 છે એનો ગુણાકાર 2 સાથે કરો તો કેટલા આવે? 156. તો 156 અને 780 કરી નાખો બંનેનો સરવાળો તો કેટલા મળી જાય? 6 × 6, 5 × 8, 13, 13નો તગડો બધી પેઢી 1, 7 × 1, 8, 8 × 1, 9. બરાબર? તો ફાઇનલ જવાબ મળી જાય 936. ઓકે, 936. તો કાર ચાલકે રૂપિયા 936 પેટ્રોલ પંપ પર ચૂકવ્યા હશે. ઓકે, ચાલો વિદ્યાર્થીઓ એવી રીતના દાખલા નંબર 3 કે જો 12 છોકરાઓ પૈકી દરેક રૂપિયા 12ની ચા અને 25 છોકરીઓ પૈકી દરેક 15ની કોફી પીવે. અરે અરે, આ ચાનું નામ ક્યાં લઈ લીધું? ચા પીવાનું મન થઈ ગયું. મને કોફી તો ન ભાવે પણ ચા પીવાના શોખીન આપણે. ચાલો તો 12 છોકરાઓ છે, દરેક રૂપિયા 12ની ચા, એટલે કે એક ચાની કિંમત કેટલી છે? 12 રૂપિયા. જ્યારે 25 છોકરીઓ છે એ કોફી પીવે. ચાલો એમને એ શોખી છે કોફી પીવાનું, કાંઈ વાંધો નહીં પીવા દો. તો એક કોફીની કિંમત જો દરેક કેટલે શું? દરેક 25 એ 25 છોકરીઓ દરેક કોફીની કિંમત કેટલી ચૂકવે છે? 15 રૂપિયા. એટલે એક કોફીની કિંમત 15 રૂપિયા છે, જ્યારે અહીંયા એક ચાની કિંમત 12 રૂપિયા. જો ચા જ પીવાય, કોફી મોંઘી પડી જાય, ભાવતી હોય તો વસ્તુ અલગ છે. ચાલો તો કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે? રેડી? ચાલો તો છોકરાઓ માટે ચાનો ખર્ચ, બરાબર, કેટલા છોકરાઓ છે? 12 છોકરાઓ. રેડી? અને દરેક ચાની કિંમત કેટલી છે? 12 રૂપિયા. એટલે 12 × 12. ઓકે, જો તમારે આ ગુણાકાર કરવો હોય ને અહીંયા તો કરજો, બાકી ન કરો તો ચાલશે. આપણને ખબર જ છે આપણે ગુણાકાર આવી રીતના જ કરીએ છીએ. જો 12 × 12 નિયમના શૂન્યો, બરાબર, 1 2 2, 1 1 1, 2 2 4, 2 1 2, સરવાળો કરી નાખીએ એટલે 144 લેવી જાય. પણ જોજો, તમને જ્યારે આવી રીતના પૂછ્યું હોય ને આવી રીતના, ત્યારે તમારે આ રીતનો ઉપયોગ કરવાનો છે. બાકી તમે ગુણાકારમાં આ રીતથી કરો તો ચાલશે. રેડી? ચાલો હવે છોકરાઓ કેટલા ખર્ચ આપે છે? 144. ચાલો તો છોકરીઓ જે કોફી પીધી છે, હવે કોફી માટે કેટલા રૂપિયા આપશે જરાક જોઈએ આપણે. ચાલો તો એક કોફીની કિંમત 15 રૂપિયા છે, તો કુલ કેટલા લોકો હતા? 25 છોકરીઓએ કોફી પીધી છે, બરાબર. તો 25 × 15 કરી. ચાલો વિદ્યાર્થીઓ, 25 × 15 કરો તો કેટલા મળે? 375 મળે. મળે જ ને, કેવી રીતના ન મળે? તો એ 375 રૂપિયા કોણે આપ્યા? છોકરીઓએ આપ્યા. અને છોકરાઓએ કેટલા રૂપિયા આપ્યા? 144. પણ જોજો ખાસ, પ્રશ્ન એવો પૂછ્યો છે આપણને, તો કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે? બરાબર, તો બધાએ થઈને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? તો કે બધાનો સરવાળો કરી, 144 + 375 બંનેનો તમે કરો સરવાળો તો જવાબ કેટલો આવે? 519. રેડી છે વિદ્યાર્થીઓ? બરાબર,